સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ટુડોર પાસે રોડ સાઈડ ઉપર પુલ બનાવવા માટે ઉતારેલો લોખંડના સળિયા ચોરીનો ભેદ ઉકેલાયો. પ્રાંતિજ પોલીસે બે આરોપીઓની અટકાયત કરી મુદ્દામાલ કબજે કર્યો. પ્રાંતિજના કમાલપુર પાસે આવેલ ટુડોર 3 રસ્તા પાસે રોડની સાઈડમાં પુલ બનાવવા માટે ઉતારેલ લોખંડના સળિયા જેનું વજન 19,520 કિલો ને જેની કિંમત 7,37,075 રૂપિયા કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા સાઈડ ઉપરથી ચોરી કરી લઈ ગયા હતા, જેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 24/8/2019 રોજ સુભાષચંદ્ર રાયસિંહ ચૌધરી ઉંમર વર્ષ 30 ધંધો કન્સ્ટ્રક્શન હાલ રહેઠાણ પ્રાંતિજ ગજાનન સોસાયટીના મૂળ રહેવાસી ગામ વરસુ તાલુકો જિલ્લો ભરતપુર રાજસ્થાન દ્વારા ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે 379 મુજબ ગુના નોંધી આગળની તપાસ પ્રાંતિજ PSI KS બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજના પોલીસ ઇન્સ્પેક્ટર KS ચાવડા તથા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર AB જોશી, ડી સ્ટાફ માનસી, KC અશોકભાઈ, જગદીશભાઈની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન ચેતક એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો ભગવતી ઉદયવીરસિંહ પ્રસાદ ઉંમર વર્ષ 30 રહેઠાણ હાલ લાભ સોસાયટી સિવિલ હોસ્પિટલ રોડ હિંમતનગર, મૂળ રહેઠાણ 192 ફિરોઝપુર સિહોલા આર્ય આલિયારખા ઢોલણા તાલુકો જિલ્લો કાસરંગ ઉત્તરપ્રદેશ, તથા ઇમરાનભાઈ મુન્નાભાઈ શેખ ઉંમર વર્ષ 38 રહેઠાણ 220 જનતાનગર રામોલ 6 તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ, બંનેની ચોરીના મુદ્દામાલ સાથે પકડી પ્રાંતિજ પોલીસે પ્રાંતિજ કોર્ટમાં હાજર કરી આરોપીઓના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.